લમણા એક વખત કેસ ચાલતો હતો, માં દીકરાની વચ્ચે કેસ ચાલતો હતો. જજે કહેવા છે કે માં દીકરાની કેસ જયારે હાલતો હતો, દીકરો એ કીધું કે મારે માં ન જોઈ, મને માં ન, મારે માં નથી જોતી, મારો બાપ તો મરી ગયો પણ હવે મારી મિલકતમાં મારો ભાગ નહીં અને માં મારા ઘરે કોઈ દી નહીં. જજ કે ભલામણા તારી માં છે કે ગમે એ હોય, માં દીકરાને કઈક આખિયારિયા પડેલા. પછી જનેતા કોર્ટ ની અંદર એટલું બોલી કે એક કામ કર, આજથી તારી માં મટી જવું, પણ એક 500 ગ્રામ નો પાણો લઈ આવ્યો. એ છોકરો જોઈને માએ એટલું કીધું કે 500 ગ્રામ નો પથરો લઈ આવ્યો તો છોકરો 500 ગ્રામ નો પાણો લાવ્યો. જજ સાહેબ કે 500 ગ્રામ નો પાણો છોકરાને શું કામ લેવા મોકલ્યો? કે કઈ નહીં, તમે ન બોલતા. એ 500 ગ્રામ નો પથરો લઈને પછી માએ જજ સાહેબ ને કીધું કે દીકરાને એમ કહી દો કે આ પથરો હાથમાં પકડી 9 કલાક ઉભો રહે. એક હાથમાં 500 ગ્રામ નો પથરો પકડી અને 9 કલાક ઉભો રહે, પછી એની માં હું મટી જઉં. એ છોકરાના હાથમાં 500 ગ્રામ નો પથરો પકડાયો, 2 કલાક થયા, 3 કલાક થયા, 3જા કલાકે થાકી ગયો અને એને ટેબલ ઉપર પથરો મૂકી દીધો, મારાથી નહીં ઉપડાય. તારે એ જનતા બોલી કે ભલામણા, 3 કલાક ની માલિકમાં 500 ગ્રામ નો પથરો પકડી નથી શકતો, તારા તારો 500 ગ્રામ નો ભાર તો પેટમાં મેં રાખી 9 મહિના ખેતરમાં દાડીઓ કરી છે બાપ, અને તું મને કહેશ કે તારી માથે માં મટી જવું? વિચાર તો કરો. આવા કોઈક દીકરા જુદી કહેવાય છે કે નફટ પાકે તેથી માવતર ને સમાય. માવતર ભલામણા બહુ મજાની વાત છે કે જે માં એ જનેતા પોતે પોતાનો દીકરો જન્મે અને પોતે કહેવા છે કે પોતે એના બગાડેલા ગોદડાની માલિપા હોતી હોય, પોતાના છોકરાની કોરાની માલિપા હોવાડતી. એક સાપરાની માલિપા દોષી 4 છોકરાને હાચવે, એ બાજરાનો રોટલો હોય ના 4 ભાગ કરીને 4 છોકરાને ખવડાવે, પોતે લોટો પાણી ભરીને પી જાય, હુઈ જાય, છોકરા ભૂખ્યા ન રાખે. પણ એના એ દીકરાને 4 બંગલા થઈ જાય, પછી બંગલાની માલિપા દોષી નથી હસવાતી. હે, એક સાપરામાં 4 દીકરા હતવાય, પણ એ 4 દીકરાના બંગલાની માલિપા એક દોષી નથી હસવાતી. અને ત્યારે હું તો કાયમ ને માટે કહું છું કે શંખલપુર જાઓ, પાવાગઢ જાઓ, રાજપુરે જાઓ, ગમે જગ્યાએ જાઓ, ચોટીલા જાઓ, માતાજી ડુંગરા ઉપર બેઠા છે, પણ પેલા ઉમરા વાળી ઓળખશો ને તો ડુંગરા વાળી દયા કરવાની છે, બાકી ડુંગરા વાળી કોઈ હામુ નથી જોવાની, જન્મ દેનારી માં છે. એને હાચવશો ને તો ભલામણ આ તો બધી તમારા આંગણાની માલિકા આવીને રમવાની છે.